વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ મોર્નિંગ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ થર્ડમાં ચેપ્ટર થર્ટીન જોઈશું ચેપ્ટર થર્ટીન છે ઠંડીની મજા અત્યારે આપણે ઠંડીની મજા કેવી લઈએ છીએ લઈએ છીએ ને ઠંડી બહુ લાગે એટલે આપણે શું શું કરીએ પહેલાં તો સ્વેટર પહેરીએ તડકે ઊભા રહીએ ગરમ તાપણું કરીએ ગરમ કપડાં પહેરીએ એટલે ઠંડીની મજા તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં તો તમારે પેજ નંબર એટી એટ ચેપ્ટર થર્ટીન કાઢવાનું છે કવિતા વાંચો ને ગાઓ આપણે પહેલાં તો ચિત્રને સારી રીતે જોવાનું છે કે ચિત્રમાં શું શું છે દેખો એક ફેમિલી હોય છે શું કરે છે બરફમાં ઊભા હોય છે અને બે બાળકો હોય છે સામસામે બરફના ગોલા લઈને રમતા હોય છે અને બીજું એક ફેમિલી છે એમાં એ ઠંડી એટલે શિયાળાના કપડાં પહેરીને પણ ઊભા છે હવે આપણે કવિતા જોવાની છે તો દરેકનું નજર પહેલાં કવિતામાં રાખવાની છે સૂરજ દાદા વહેલા ભાગે ઠંડીમાં સૌને મજા પડે સાંજ પડતા ઠંડી લાગે ઠંડીમાં સૌને મજા પડે દિવસ ટૂંકા અને વાય ઠંડીમાં સૌને મજા પડે તારાથી આકાશ ભરાય ઠંડીમાં સૌને મજા પડે ઠંડી ઠંડી હવા ફૂંકાય ઠંડીમાં સૌને મજા પડે કડકડ કડકડ સૌના દાંત થાય ઠંડીમાં સૌને મજા પડે શું કહે છે ઠંડીમાં બધાને મજા પડે સુરત દાદા શું કરે વહેલા ભાગી જાય અને શું થાય દિવસ ટૂંકો હોય ને જલ્દી સાંજ પડી જાય એટલે સાંજ પડતા ઠંડી લાગે એટલે કે સુરત દાદા વહેલા જતા રહે એટલે સાંજ પડી જાય અને ઠંડી લાગવાનું ચાલુ થઈ જાય દિવસ ટૂંકો હોય અને ટાળ વધારવાય તારા અને આકાશ પણ ભરાઈ ગયા હોય તારાથી ઠંડી 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 હવા ફૂંકાય એટલે વધારે ઠંડી લાગે આપણને કડકડ જીવા જ્યારે વધારે ઠંડી લાગે ત્યારે શું થાય આપણે દાંત પણ કડકડે શરીર પણ ધ્રુવ છે શરીરના જે રૂવાડા હોય એ પણ ઊભા થઈ જતા હોય છે ઠંડીમાં હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક કવિતાના આધારે નીચેના પ્રશ્નોના એક જ શબ્દમાં ઉત્તર લખવાનો છે એટલે કે જે આ કવિતા છે કવિતાને આધારે આપણે થોડા ઘણા પ્રશ્નોના જવાબ જોઈશું કોણ વહેલું ભાગે છે તો આપણે જોવાનું છે કવિતામાં કોણ વહેલું ભાગે છે સુરત દાદા તો આપણે અહીંયા જવાબમાં શું લખવાનું છે સુરત દાદા એક જ વાક્યમાં આપણે જવાબ લખવાનો છે સુરજ દા દા ઠંડી ક્યારે લાગે છે તો સાંજ પડતા ઠંડી લાગે છે તો આપણે શું લખીશું અહીંયા સાંજ પડતા આ રીતે સાચ પડતા આકાશ સાનાથી ભરાય છે તો આપણે જોવાનું આકાશ તારાથી ભરાય છે શું લખીશું અહીંયા તારાથી કેવી હવા ફૂંકાય છે ઠંડી ઠંડી હવા ફૂંકાય છે તો આપણે શું લખીશું અહીંયા ઠંડી ઠંડી દાંતનો અવાજ કેવો થાય છે તો દાંતનો અવાજ કડકડ થાય છે તો દાંતનો અવાજ કડ થાય છે નીચે આપેલા શબ્દોમાંથી જે શબ્દ કવિતામાં હોય તેની ઉપર રાઉન્ડ કરવાનો છે તો વાદળ તો સૂરજ અને ચંદ્ર એટલે કે આ કવિતામાં આમાંથી જે પણ શબ્દ હોય તે અહીંયા રાઉન્ડ કરવાનું છે તો આપણે એક એક્ઝામ્પલમાં વાદળ સૂરજ અને ચંદ્ર તો આપણે આ ત્રણમાંથી કયો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો સૂરજનો હવે વહેલા પહેલાં કે છેલ્લા તો આપણે કવિતામાં જોઈશું કે વહેલા કોણ ભાગે છે હા સુરત દાદા તો આપણે અહીંયા શું કરીશું બોક્સ બનાવી દઈશું વહેલા વહેલા શબ્દ કવિતામાં સમાવેશ થયેલો છે બપોર સાંજ અને રાત હવે જોવાનું છે કે બપોર રાત અને સાત છે ના નથી સાંજ છે તો આપણે શું લખીશું સાંજમાં આ રીતે બોક્સ બનાવી દઈશું આ રીતે આપણે કરવાનું છે આગળ ચાર નંબરમાં મજા સજા ને તજા તો શું આવશે મજા શબ્દ છે જ તો આપણે શું લખીશું અહીંયા મજામાં પણ આપણે આ રીતે બોક્સ બનાવી દઈશું આકાશ પૃથ્વીને પાતળ તો શું આવશે આકાશ શું છે આપણે કવિતામાં તારાથી આ આકાશ ભરાય છે એ પંક્તિ છે ને એમાં આકાશ આવે છે નખવાળ અને દાંત તો આપણે એ કવિતામાં શું છે કડકડ સૌના દાંત થાય દાંત છે ને તો આપણે દાંતમાં પણ બોક્સ બનાવીશું હવા પાણી અને ખોરાક ઠંડી ઠંડી શું ફૂંકાય છે હવા ફૂંકાય છે તો પણ હવામાં આપણે બોક્સ બનાવીશું માસ વરસ અને દિવસ તો શું આવશે દિવસ ટૂંકાને ટાઢ વાય એ પંક્તિમાં દિવસ શબ્દ આવે છે તડતડ કડકડ અને ચર્ચર તો દાંત કેવા થાય છે આપણા કડકડ ફૂંકાય ચૂંકાય ને ટૂંકાય શું ફૂંકાય છે ઠંડી ઠંડી હવા ફૂંકાય છે આ રીતે આપણે પંક્તિને આધારે શબ્દોને બોક્સમાં મૂકવાના છે નીચે આપેલા શબ્દના પ્રથમ અક્ષર થી શરૂ થતો બીજો શબ્દ લખો જે રીતે સણ તો શરણાઈ ઊધ તો શું આવશે આપણે એક્ઝામ્પલ ની આધારે કરવાનું છે એટલે કે આગળ જે જો સ છે તો શરણાઈ ઉ તો આપણે શું લખીશું અહીંયા ઉ

sari, to, song, ko, do, tuh to, <coughs> dong dum, to ro, tho, ro, sa, ko, ri, u, o, mang, g

નીચે આવેલા શબ્દો વાંચવાના ખાલી રીડિંગ કરવાનું છે તો ઈસાઈ શાહી સિંગોડું સાહુડી થરથરવું ઉડાઉ થિયેટર સેતુર શાસન ઈશાન સાસી ઉતરડ સાલ ઉપકાર અને શંકુ આ રીતે આપણે રીડિંગ પણ કરવાનું છે હવે નીચે જોવાનું છે વાંચો અને લખો આપણે વાંચવાનું છે ને લખવાનું પણ છે થાળી આ તો આપણા મમ રસોડામાં છે ને થાળી મમ્મીની કિચનમાં હોય છે સકો રૂ સ કો રૂ પછી સ ર અણ સારાને સુંદર અક્ષરથી લખવાનું શરણ પછી થા ભ લો પછી સિંગ

સી સી સીર શિશિર પણ એક નામ છે પાછળ પેજ નંબર ફળિયાની શેરી હોય ને ડબુ ફો જાનામ ઇનામ નામ પડે એટલે આપણને કેવું થાય થિયેટર તમે જાઓ છો થિયેટરમાં થિયેટર પછી ઢીંચું કેવા શબ્દો છે ઈ રાક વાંચવાની કોશિશ કરવાની આપણે ટીચર કેવા વાંચે છે એ રીતે આપણે વાંચવાનું ઇન્દ્ર પછી થાક બહુ કામ કરે એટલે શું થાય આપણને થાક લાગે ટુ કડું ઈ સ મ ઠપ તો આટલા સુધી આપણે ચલાવીએ બાકીનું નેક્સ્ટ વીકમાં તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર એટી એટ પેજ નંબર એટી નાઇન અને પાછળ થોડું ઘણું છે નાઇન્ટીન પેજ નંબર એટલું તમારે તમારી વર્કબુકમાં અને નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે બાકીનું આપણે નેક્સ્ટ વીકમાં જોઈશું પણ જ્યારે લખો ત્યારે બોલતું જવાનું અને લખતું જવાનું છે